રાજકોટમાં ખાનગી શાળાના સંચાલકો વિરુદ્ધ વાલીઓ દ્વારા આવેદન. રાજકોટમાં ખાનગી શાળાઓના સંચાલક માલિકો દ્વારા વિવિધ ગેરરીતિ ભ્રષ્ટાચાર તથા કાયદાનું ઉલ્લંઘન સબબ પગલાં લેવા રજૂઆત સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજકોટ શહેરમાં મોદી પરિવારની અલગ અલગ ટ્રસ્ટ તળે અલગ અલગ સંચાલક માલિકના નામે કુલ 26 શાળાઓ ચાલે છે. એ જ પ્રકારે ધોળકિયા પરિવારની શાળાઓ ટ્રસ્ટ તળે ચાલે છે. ઉપરાંત કેટલાક સત્તાધારી પક્ષના પરિબળોની ચાલતી શાળાના સંચાલક માલિક દ્વારા કરાઈ રહેલ ફી નિયમન કાયદાનો તથા સરકારના આદેશનો ઉલાળ્યો વસૂલેલ વધુ ફી વાલીઓને પરત ન આપવા, શાળાના બિલ્ડિંગમાં પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે રૂમો બાંધવા, અગાસીમાં પ્લાસ્ટિક ડોમ તળે ગેરકાયદે બનાવેલ રૂમોનું ડિમોલિશન કરવા, શાળા ચલાવવાની મંજૂરી મેળવવામાં આપવામાં મિલીભગતપણાથી આચરાયેલ અક્ષમ્ય ગેરરીતિ ભ્રષ્ટાચાર કૌભાંડ, ફાયર સેફ્ટીના સાધનો ન વસાવવા, આર્થિક નબળા વર્ગના બાળકોને આરટી અંતર્ગત પ્રવેશ ન આપવા ચાલી રહેલ મહાકૌભાંડ સબબ જવાબદાર શાળા સંચાલક સામે શિક્ષાત્મક દંડાત્મક પગલાં લેવાની જાગૃત વાલી મંડળ તથા રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળ રાજકોટ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆતો કરવામાં આવેલ અને આવેદનપત્ર આપી તમામ માંગો સ્વીકારવા માંગણી કરવામાં આવી હતી. અને જ્યાં સુધી ઘટતું કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. પ્રવીણભાઈ પ્રભુદાસભાઈ લાખાણી, રાજકોટ મતદાર એકતા મંચ. સ્કૂલો દ્વારા ચાલતી ઉઘાડી લૂંટ, સ્કૂલો દ્વારા ચાલતી ઉઘાડી લૂંટ બંધ કરવા માટે આજે ધારણા છે. સરકાર વાયદા આપે છે, ખો આપે છે, પરંતુ અમલ થતો નથી. સરકાર વાયદા આપે છે, ખો આપે છે, પણ અમલ થતો નથી. આ માટે મોહનભાઈ સોજિત્રાની આગેવાની હેઠળ ધારણાનો કાર્યક્રમ રાખેલ છે. અમે સૌ સૂત્રો બોલીએ છીએ, લૂંટ બંધ કરો, બંધ કરો, સ્કૂલ સલચા નકો, લૂંટ બંધ કરો. અમારી રજૂઆત છે કે જેટલાને પાસ કર્યા એને ભણવા બેહાડે અને ભણવાની ના પાડી દે છે, એટલે અમે લોકોએ આજે ધારણાનો કાર્યક્રમ કર્યો છે. વધુ અમારા અશોકભાઈ પટેલ બોલશે. અશોક બાપા આવી જાઓ. મારું નામ મોહનભાઈ લાલજીભાઈ છોદીતા, પૂર્વ ડેપ્યુટી મેયર. આજે ધારણા એટલા માટે કરવામાં આવ્યા કે પહેલા ધોરણના જે બાળકો છે એને આજે પણ કાર્ડ ઇસ્યુ નથી થયા. મોટો પ્રશ્ન એ છે કે હવે સ્કૂલો પણ ચાલુ થઈ ગઈ છે અને જિલ્લા કક્ષાએ પણ આ જે બાળકો છે એના ફોર્મ પણ મંજૂર થઈ ગયા છે, પણ રાજ્ય સરકારે હજી સુધી અમને કાર્ડ ઇસ્યુ નથી કર્યા. બીજો પ્રશ્ન એ છે કે રાજકોટ શહેરમાં ખાનગી જે શાળાઓ છે એ લગભગ 700 શાળાઓ છે, એના મુખ્ય સંચાલકો આ મોદી છે. ધોળકિયાની સ્કૂલો જે છે એની સ્કૂલો પર ડોમ છે, એ જે સુરતમાં હરગ્યું એમ રાજકોટમાં ન હરગે, એટલા માટે એ દૂર કરવાની વાત શિક્ષણ અધિકારીએ કમિશનરને કાગળો આપ્યા છે, પણ કમિશનર ત્યાં અમલ કરતો નથી. એને કંઈક આર્થિક વહીવટ ગોઠવાનો હોય એવું મને શંકાના એ ડાયરામાં છે આ કમિશનર. બીજી વાત એ છે કે આ લોકોને શિક્ષણ સંસ્થાએ રાજ્ય સરકારે શું કામ એને માન્યતા, એની પાસે રમતગમતનું મેદાન નથી, એની પાસે પાર્કિંગની જગ્યા નથી, અને એની સ્કૂલને હમણાં ઉત્સવમાં એક વાલીએ મને ફરિયાદ કરી કે 1000 વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે અને સંડાસને બાથરૂમ એક જ છે. હવે છોકરાનો લેટ્રિન જવામાં પણ મુશ્કેલી થઈ. આજની ફરિયાદ ઉત્સવ શાળા છે. આ ધારણાની મંજૂરી માગી હતી અઠવાડિયાની, પણ અહીં પોલીસ કમિશનરે આ અરજી નામંજૂર કરી છે અને આજે ધરપકડ કરવાના છે. હવે એને મેં કીધું ધીરા રહેજો, ધરપકડ ભલે કરો, અમને કાંઈ વાંધો નથી. આ વાલીઓની રજૂઆત તો અમે કરવાના જ છીએ અને નહીં કરો તો અમે જગ્યા ફેરવીને પણ કરશું. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે મેરામ સોલંકી, રાજકોટ.